નમસ્કાર દોસ્તો તો ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટસ તથા કોમર્સના બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન પેપરને ચેક કરવાનું કામ થોડા દિવસો પહેલા પૂરું થઈ ગયું છે અને છેલ્લા ચાર પાંચ પરિણામને તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ દસનું નું અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ આર્ટસ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે આપણે ચોક્કસ ડેટની વાત કરીશું માટે દોસ્તો આપ સૌને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો અધૂરો છોડીને ન જતા પૂરી માહિતી મેળવવા માટે છેલ્લે એટલે સુધી આ વિડીયોને જોતા રહેજો વિડીયોને લાઈક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટસ તથા કોમર્સના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ માર્ચ બે હજાર ત્રેવીસમાં બોર્ડની એક્ઝામ આપી હતી ધોરણ દસ અને ધોરણ બારના બધા વિદ્યાર્થીઓના પેપર ચેકિંગનું કામ ઓલરેડી પૂરું થઈ ગયું છે અને તમારા માર્કશીટને તૈયાર કરવાનું કામ ઘણા દિવસોથી ચાલી રહ્યું છે દોસ્તો રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે વાત કરીએ એ પહેલા તો ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટસ તથા કોમર્સના બધા વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે એના ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા જોઈ શકશો અથવા તો દોસ્તો ધોરણ દસનું અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટસ તથા કોમર્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જીકે ગુરુ માય જીકે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે પહેલું બોક્સ છે ધોરણ બાર બોર્ડ રિઝલ્ટ બે ત્રેવીસ ધોરણ બારના વિદ્યાર્થીઓએ આ પહેલાં બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ધોરણ બાર નામ પરથી રિઝલ્ટ બે હજાર ત્રેવીસ જો તમારી પાસે સીટ નંબર ન હોય અથવા તો તમારે કોઈ બીજા વિદ્યાર્થીઓનો સીટ નંબર વગર માત્ર એમનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો આ બીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી ત્રીજું બોક્સ છે ધોરણ દસ બોર્ડ રિઝલ્ટ બે હજાર ત્રેવીસ ધોરણ દસના વિદ્યાર્થીઓએ આ ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરીને રિઝલ્ટ જોવાનું છે ત્યાર પછી ધોરણ દસનું નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય સીટ નંબર વગર તો તમારે ચોથા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અત્યારે દોસ્તો ડેમો માટે હું પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું ધોરણ બાર વાળા જો તમે ધોરણ દસ ના વિદ્યાર્થી હો તો તમારે ત્રીજા બોક્સ ઉપર ધોરણ દસ વાળા તમારે ક્લિક કરવાનું છે જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેની એક બોક્સ જોવા મળે બોક્સમાં દોસ્તો લખેલું છે એસટીડી ટ્વેલ્વ રિઝલ્ટ બે હજાર ત્રેવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપી છે અહીંથી દોસ્તો તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા જોઈ શકશો અત્યારે દોસ્તો અહીંયા ત્રણ લિંક એટલા માટે આપી છે કારણ કે દોસ્તો જ્યારે પણ રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓને વાલીઓ એકસાથે રિઝલ્ટ ઓપન કરતા હોય માટે દોસ્તો વેબસાઇટ ડાઉન થઈ જાય સર્વર ડાઉન થઈ જાય વેબસાઇટમાં તમારું રિઝલ્ટ ઓપન જ ન થાય એવા કારણોસર અહીંયા ત્રણ લિંક આપી છે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો રિઝલ્ટ ન ઓપન થાય તો તમારે બીજા લિંક ઉપર ક્લિક કરીને રિઝલ્ટ જોવાનું છે બરાબર એટલે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા માત્ર બે ત્રણ સેકન્ડમાં ઓપન થઈ જશે ત્યાર પછી નીચે લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સીટ નંબર વગર તમારું રિઝલ્ટ જોઈ શકો છો ત્યાર પછી એસટી ટ્વેલ્વ પરિણામનું સંપૂર્ણ એનાલિસિસવાળી પીડીએફ પણ આપેલી છે ડાઉનલોડ કરવા માટેની તો દોસ્તો આવી રીતે તમે ધોરણ બાર સામાન્ય પ્રવાહી એટલે કે આર્ટ્સ તથા કોમર્સનો રિઝલ્ટ તમારા મોબાઈલમાં ડબલ્યુ 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 ડોટ માય કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ સર્ચ કરીને સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકો છો દોસ્તો ખાસ યાદ રાખજો રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમારે રિઝલ્ટ જોવું હોય તો ગૂગલ ઉપર તમે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ સર્ચ કરશો તો આવી રીતે તમે તમારા મોબાઈલમાં રિઝલ્ટ જોઈ શકશો હવે દોસ્તો આપણે વાત કરીએ રિઝલ્ટની તારીખ વિશે તો ખાસ તો તમે ધ્યાનથી સાંભળી લેજો દોસ્તો કે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ કઈ તારીખે આવશે તો હજી સુધી દોસ્તો રિઝલ્ટ ની કોઈ ચોક્કસ ડેટ જાહેર નથી થઈ પણ દોસ્તો આવતી ઓગણીસ વીસ અથવા તો એકવીસ તારીખે ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ આવવાની સંભાવના છે જ્યારે દોસ્તો યાદ રાખજો ધોરણ દસનું બોર્ડનું રિઝલ્ટ છે એ આવતી બાવીસ ત્રેવીસ અથવા તો ચોવીસ તારીખે અથવા તો મેક્સિમમ પચીસ તારીખે રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે દોસ્તો બની શકે કે આ વખતે ધોરણ દસનું રિઝલ્ટ પહેલાં આવી જાય ધોરણ બાર સામાન્ય પ્રવાહ કરતાં તો દોસ્તો ધોરણ દસનું રિઝલ્ટ છે એ ઓગણીસ વીસ અથવા તો એકવીસ તારીખે જાહેર થઈ થઈ શકે છે દોસ્તો અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે એ બાવીસ ત્રેવીસ અથવા તો ચોવીસ તારીખે પચીસ તારીખે પણ જાહેર થઈ શકે છે તો ખાસ યાદ રાખજો દોસ્તો આવતા પાંચક દિવસની અંદર તમારા રિઝલ્ટની ચોક્કસ ડેટ તમને મળી જશે અને રિઝલ્ટ બની શકે તમારું રિઝલ્ટ જાહેર પણ થઈ જાય દોસ્તો રિઝલ્ટના માત્ર આગલા દિવસે જ તમને જાણ કરવામાં આવે છે એ પણ દોસ્તો રાતના છ વાગ્યા આસપાસ તમને જાણ કરવામાં આવે છે કે આવતીકાલે વહેલી સવારે છ વાગે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે માટે દોસ્તો બની શકે કે આવતા ત્રણ ચાર દિવસમાં રિઝલ્ટ જાહેર થઈ જાય અથવા તો પાંચ છ દિવસનો પણ સમય લાગે બરાબર છતાં પણ કોઈ અપડેટ આવશે ચોક્કસ ડેટ પણ જાહેર થશે તો હું તમને સૌથી પહેલાં વિડીયો બનાવીને જાણ કરી દઈશ અને દોસ્તો તમે યાદ રાખજો ડબલ્યુ 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 ડોટ માય જીકે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો સતા કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ